આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે બજેટ અનાઉન્સ કર્યું ને ત્યારે એમણે અનાઉન્સ કર્યું કે આપણા દેશમાં હવે ગોલ્ડ એક્સચેન્જની સ્થાપના કરવામાં આવશે. વળી આ ગોલ્ડ એક્સચેન્જ નવું શું આવ્યું એ સમજવું હોય ને તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. એક વાત કહુમાં આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર. હવે આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે અનાઉન્સ તો કરી દીધું કે આપણા દેશમાં એક ગોલ્ડ એક્સચેન્જ કે બુલિયન એક્સચેન્જ સેટઅપ કરવામાં આવશે, જે સેટઅપ થશે ગિફ્ટ સિટી, જે અમદાવાદની નજીક આવી છે ને, એના IFSC માં, એટલે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટરમાં. પણ એનો મતલબ શું થાય? આવી જ એક અનાઉન્સમેન્ટ 2018-19 બજેટમાં પણ કરવામાં આવી હતી કે ગોલ્ડ એક્સચેન્જની સ્થાપના કરવામાં આવશે. અને એટલે જ હવે આપણે સમજીએ કે ગોલ્ડ એક્સચેન્જ હોય શું. એ સમજવા માટે છે ને મારે તમને કહેવું પડશે કે આપણા દેશમાં ગોલ્ડની ડિમાન્ડ ત્રણ ટાઈપની હોય છે. સૌથી પહેલાં તો જ્યુલરી બનાવવા માટે, ઘરેણા બનાવવા માટે. બીજું, લોકો ગોલ્ડમાં સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. અને ત્રીજું, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ સ્ટોક કરતી હોય છે ગોલ્ડનો, જે સ્ટોક ઉપર એ કરન્સીનું પ્રિન્ટિંગ કરી શકે. એ આપણે ઊંડામાં નહીં ઉતરીએ, પણ મારે ખાલી તમને એટલે કહેવું છે કે ભારતીય હાઉસહોલ્ડ્સમાં, એટલે તમારા અને મારા ઘરોમાં થઈને આખા દેશમાં આશરે 25,000 ટન સોનું પડ્યું છે. હવે તમારા ને મારા ઘરમાં કે પછી લોકરોમાં જે સોનું પડ્યું છે ને, એ સોનું કાં તો પછી આપણે જ્યુલરીના ફોર્મમાં, એટલે ઘરેણાના ફોર્મમાં હશે, કાં તો પછી એ સોનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મૂકી રાખ્યું હશે. હવે આ જે આપણે સોનું લઈએ છીએ ને, માની લો ઇન્વેસ્ટમેન્ટ માટે જે લઈએ છીએ, એમાં આપણને પ્રોબ્લેમ શું થતી હોય છે? સૌથી પહેલાં તો દરેક જ્યુલરના ત્યાં ભાવ અલગ અલગ હોય છે, 19-20 તો હોય છે જ. ક્વોલિટી આપણને જ્યુલરે કીધી આપણે માનવી પડે, કાં તો આપણે બીજે જઈને ચેક કરાવવું પડે. આપણને કોઈ ગેરંટી નથી હોતી કે આ જે ક્વોલિટી કીધી છે એ જ ક્વોલિટી આપણને મળશે, અને એટલે જ એવું લાગે કે આપણે છેતરાવાના ચાન્સીસ વધી જાય છે. અને એટલે જ્યાં ગોલ્ડ એક્સચેન્જની સ્થાપના કરવામાં આવશે ને, ગોલ્ડ એક્સચેન્જમાં શું થશે, લોકો સોનું ખરીદી અને વેચી શકશે એક બ્રોકરના માધ્યમથી, એવી જ રીતે જેવી રીતે આપણે શેર બજારમાં કે સ્ટોક એક્સચેન્જમાં શેર્સ કંપનીના ખરીદી કે વેચી શકતા હોઈએ છીએ. એનો ફાયદો એ થશે કે સોનાનો ભાવ આખા દેશમાં એક જ રહેશે, અને એનાથી ઇઝીલી લોકો ઇન્વેસ્ટ કરી શકશે. આનો બીજો ફાયદો એ થશે કે આપણા દેશમાં FII, એટલે જે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ હોય ને, એ લોકોનું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પણ આપણે આકર્ષિત કરી શકીએ, જેના લીધે આપણા દેશમાં જે વેલ્યુએબલ ગણાતું, મૂલ્યવાન ગણાતું ફોરેન રિઝર્વ્સ, એટલે ઇન્ટરનેશનલ કરન્સી પણ આપણા દેશમાં આવશે. આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે આ ગોલ્ડ એક્સચેન્જની અનાઉન્સમેન્ટ કરી ત્યારે એવું પણ અનાઉન્સ કર્યું કે આનો રેગ્યુલેટર બોડી હશે SEBI. એનો મતલબ કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા અગર જો આ રેગ્યુલેટ કરશે ગોલ્ડ એક્સચેન્જ, તો આપણને આ એક્સચેન્જની ઉપર ભરોસો પુષ્કળ રહેશે. કારણ કે SEBI નું તો તમે સાંભળતા રહેશો, ખૂબ જ કડક નિયમો હોય છે SEBI ના, અને એ કોઈ પણ જાતની વસ્તુ ચલાવી નથી લેતા. હવે એક વખત જો આ બની જાય ને, તો આમાં ઓલરેડી ઘણી બધી અરેન્જમેન્ટ કરવાની બાકી છે, જેમ કે વોલ્ટિંગ, એટલે આનું સ્ટોરેજ ક્યાં થશે. અગર જો સોનાનું એક્સચેન્જ બને છે સોના માટેનું, તો એનું સ્ટોરેજ ક્યાં કરવામાં આવશે, એનું અસેઈંગ, એટલે ક્વોલિટી અને ક્વોન્ટિટી એ માપવા માટેની પણ પ્રોસેસ તૈયાર કરવામાં આવશે, અને લોજિસ્ટિક્સ પણ તૈયાર કરવાનું બાકી છે. એનો મતલબ કે આપણે જે ખરીદ વેચાણ કરીએ છીએ એ લાવા લઈ જવાનું કઈ રીતે થશે ને, એ પણ હજુ એના નોટિફિકેશન આવવાની બાકી છે. જેવી નોટિફિકેશન આવી જશે એવું હું તમારા સુધી વાત પહોંચાડી દઈશ. અને આવા જ ગોલ્ડ એક્સચેન્જ ચાઇનામાં પણ છે, જેને શેંગાઈ ગોલ્ડ એક્સચેન્જ કહેવાય છે, અને ટર્કીમાં પણ છે, જેને બોર્સા ઇસ્તાનબુલ કહેવાય છે. એટલે આપણું દેશ હવે ધીમે ધીમે અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરી રહ્યું છે, જેનાથી આપણા દેશની આવક વધે. આવનારો સમય જ કહેશે આ ગોલ્ડ એક્સચેન્જ કેટલું સક્સેસફુલ રહે છે અને કેટલો ફાયદો આપણને કરાવે છે. ફિલહાલ ઓન પેપર તો અત્યારે આ વસ્તુ સારી જ દેખાઈ રહી છે. આ એક વાત કહુમાં તમને ગોલ્ડ એક્સચેન્જ વિશેની માહિતી ખબર પડી ગઈ હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય બજેટને લઈને જે બીજે કોઈએ તમને નથી કીધું, તો આ વિડીયો તરત શેર કરી દેજો. YouTubeમાં સબસ્ક્રાઇબ બટન નથી દબાયું તો સબસ્ક્રાઇબ દબાવી દેજો, અને બધા જ ન્યૂઝ જોવા માટે VTVગુજરાતી.com જોતા રહેજો.